તું ફટાફટ જઈને રેડી થઈ જા, આપણે હમણાં જ ફાર્મ હાઉસ જવા નીકળવું છે. હા પણ નાસ્તો, નાસ્તાનો ટાઈમ નથી અત્યારે. દીદી તમને બોલાવી? હા એક મિનિટ. દીદી આ કવરમાં 50,000 રૂપિયા છે, મિતેશભાઈને નવા ઘરની ડિપોઝિટ માટે આપવાના છે. મમ્મી અને મિતેશભાઈ આનંદભાઈના ઘરે છે, તો તું ત્યાં જઈને આપી આવીશ? સંભાળો પોતાની જાતને. કેવી રીતે જીવ્યા હશે ગૌતમભાઈ અહીંયા? એ બધું જાણવા માટે આપણે પહેલા ગૌતમભાઈને શોધવા પડશે. રાગીની બેન ફાર્મ હાઉસમાં છે કે નહીં એ હું જોઈ આવું છું. તમે અહીંયા જ રહેજો. સોરી ભાઈ, હું મોડો પડ્યો. ક્યાં છો તમે? ક્યાં છો તમે? ક્યાં છો તમે? ક્યાં છો તમે? હું કડું ક્યારે છોડાવી શકીશ? વધારે દિવસ થશે તો ઘણા સવાલો ઉભા થશે. સમજાતું નથી કે 50,000ની વ્યવસ્થા ક્યાંથી કરું. મારી પાસે 50,000 રૂપિયા છે, તેમ છતાં હું આરવની મદદ નથી કરી શકતી. 50,000 રૂપિયા મિતેશભાઈને આપવા કહ્યું છે દીદીએ. મને મિતેશભાઈની પણ ચિંતા છે અને આરવની પણ. પણ હું કોઈ એકને જ મદદ કરી શકું છું. તમે બંને એકબીજાથી નારાજ છો? ના. તો પછી આમ ચૂપચાપ કેમ બેઠા છો? મારા થોટ પ્રોસેસમાં હતો અને હું મારા વિચારોમાં હતી. અને હું તમારા બંનેના વિચારમાં છું. મારે આનંદભાઈના ઘરે જવાનું છે, તો હું નીકળું છું. આરવ, તારું કડવું આવ્યું કે નહીં બેટા? જવાબ આપતા આટલી વાર કેમ થાય છે? બોલ. કાલે કડવું આવી જશે. કાલે આવશે, કાલે આવશે, એવું તો તું ઘણા દિવસથી બોલી રહ્યો છે બેટા. એવું અરવિંદ મને કહેતો હતો. લાવ જ્વેલર્સનો નંબર, મને જ આપ, હું ફોન લગાડું છું. નંબર? હા નંબર તો લીધો હશે ને જ્વેલર્સનો, કે પછી એમ જ કડવું આપીને આવી ગયો? જ્વેલર્સ ભલે
વિદિશાની ઓળખાણમાં હોય પણ તું ફોલોઅપ તો લેતો હશે ને બેટા? એક કામ કર, સીધો નંબર લગાવ. હું કઈ રીતે ફોન લગાવું? એટલે નંબર લગાવવા માટે આંગળીઓ જોઈએ ને. એટલે આંગળી નથી તારી પાસે? હા નથી જ ને, કાલ સુધી આવી જશે આંગળી. કાલ સુધીમાં આવી જશે? હા. આરવ, ક્યારનો શું લવારો કરી રહ્યો છે તું? શું બોલે છે ખબર છે? લાવ તારો ફોન આપ, લાવ હું જ્વેલર્સનો નંબર શોધીને લગાડું છું. લાવ લાવ શોધી લઈશ. આરવ, મને જ્વેલરનો ફોન આવ્યો હતો, તમારું કડું રિપેર થઈ ગયું છે. એકચ્યુઅલી તમારો ફોન નહોતો લાગતો ને, એટલે એમને મને ફોન કર્યો હતો. તો તમે જઈને કડું લઈ આવજો ને. અરે વાહ, જા કડું રેડી છે, લઈ આવ જઈને. વિદિશા મને બચાવી રહી છે ભાષામાં, પૈસા વગર હું કડું લાવીશ કઈ રીતે? અરે બેઠો છે શું બેટા, મુરત જોવાનું છે, જા. અને સાંભળ બેટા, કડું આવી જાય ને એટલે પહેલા મને બતાવજે. હા જા. બા, આરવનું બિહેવિયર ડિફરન્ટ નથી લાગતું, એટલે એના મનમાં કંઈક બીજું ચાલે છે અને એ જવાબ કંઈક બીજા જ આપી રહ્યો છે. હા, મારો દીકરો મારાથી કોઈ વાત છુપાવતો હોય ને એવું લાગે છે મને. પિહાન, રાગિણીબેન ફાર્મ હાઉસમાં નથી. મેં આખું ફાર્મ હાઉસ જોઈ નાખ્યું. પણ ગૌતમભાઈ ક્યાં ગયા હશે? આઈ એમ શ્યોર કે રાગીની બેનને આપણે અહીંયા આવવાનો અંદાજો આવી ગયો હશે, એટલે એમણે ગૌતમભાઈને ક્યાંક બીજે શિફ્ટ કરી નાખ્યા હશે. રાગીણીનો ફોન કેમ બંધ આવે છે? કઈ ક્યાં? ઓ ગોડ, ત્યાં કઈ થયું હશે. દેવા, અહીંયા જે કઈ પણ બન્યું છે એ કનિકા ભાભીને કહી દેવું જ પડશે, અને આપણે હવે પોલીસની હેલ્પ પણ લેવી જ પડશે. ના વિહાન, તમે થોડી ધીરજ રાખો, હું કનિકા ભાભી પાસેથી રાગિની બેનનો નંબર લઈ લઉં છું. તું ભાભીને બધું સાચું કહી દેવાની છે. તો તારે રાગિની બેનનો નંબર શું કામ જોઈએ છે એવું કનિકા ભાભી પૂછશે તો તું શું જવાબ આપીશ? રાગિનીનો નંબર તને શું કામ જોઈએ છે? કઈ થયું છે?
રેવા એનીથિંગ સિરિયસ? ભાભી હું તમને અત્યારે કંઈ જ નહીં જણાવી શકું. તમે પ્લીઝ રાગીનીબેનનો નંબર મને સેન્ડ કરો ને. રેવા હું ક્યારની રાગીનીને જ કોલ લગાડી રહી છું પણ એનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. નાવ ટેલ મી વોટ હેપન્ડ. રાગીનીના નંબરની તને શું જરૂર પડી? ભાભી હું અને વિહાન ફાર્મ હાઉસ આવ્યા છીએ. પણ આ રાગીની બેન નથી. વોટ? રાગીની ફાર્મ હાઉસ પર નથી? ના ભાભી, એ અહીંયા નથી. તમે બંને અત્યારે ફાર્મ હાઉસ પર શું કરી રહ્યા છો? રેવા વિહાન ક્યાં છે? વિહાન સાથે મારી વાત કરાવો. ભાભી હું અહીંયા છું. વિહાન, તમે બંને ફાર્મ હાઉસ પર શું કરી રહ્યા છો અને ઘરમાં કોઈને કહીને કેમ નથી ગયા? ભાભી, અમે એમ જ આ તરફ લોંગ ડ્રાઈવ પર આવી ગયા. વોટ? ઓફિસનું કામ મૂકીને દિવસે તમે બંને લોંગ ડ્રાઈવ પર જવા નીકળ્યા? વિહાન, ટેલ મી ધ ટ્રુથ પ્લીઝ. ટેન્શન થાય છે મને. ઓ નો, રેવા વિહાનને ગૌતમ વિશે ખબર તો નથી પડી ગઈ ને? ભાભી, ટ્રુથ એ છે કે અમે અહીંયા રાગીની બેનને મળવા આવ્યા હતા. એમણે 5,000 ની દવા કોના માટે લીધી અને કોના કહેવાથી લીધી એ જાણવું હતું અમારે. રેવા, આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? રાગીણીને સવાલો કરવા માટે તમે છેક ફાર્મ હાઉસ પર પહોંચી ગયા. મેં તમને બંનેને કહ્યું હતું ને કે રાગીણીની સાસુ બીમાર છે, એટલે એ મેડિસિન્સ એણે એની સાસુ માટે ખરીદી હશે અને રાગીણીને કામની જરૂર હતી એટલે મેં એને કામ અપાવ્યું. ધેટ્સ ઇટ. પછી તમારે બંને એની પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર કરવાની શું જરૂર છે? વાય? રેવા, તમે બંને મારાથી શું છુપાવી રહ્યા છો? રાગીણીની આવી રીતે ઇન્ક્વાયરી કરવાનું રીઝન શું છે? ભાભી, બીજું કોઈ રીઝન નથી. બસ રાગીણીબેન કંઈ છુપાવતા હોય એવું લાગે છે અમને. એક એક જૂઠું બોલી રહ્યા છે. કઈ બાબતે જૂઠું બોલી રાગીણી? ભાભી, રેવાને રાગીની બેન પર શંકા છે, બીજું કોઈ રીઝન નથી. મેં અહીંયા આવીને જોયું તો રાગીણી બેન છે જ નહીં. રાગીણી ત્યાં નથી તો કોઈ બીજું છે ત્યાં? બીજું કોણ? એટલે એનો હસબન્ડ, કોઈ બીજો કેરટેકર? ના ભાભી, અહીંયા કોઈ જ નથી. રાગીણી ગૌતમને લઈને ક્યાં ભાગી ગઈ હશે? અને શું કામ? કે પછી રાગીણી એકલી જ ત્યાંથી ભાગી ગઈ હશે? તો પછી ગૌતમ ક્યાં હશે? ભાભી, રાગીણી બેનનો નંબર? હા હા, હું તને મેસેજ કરું છું. રાગીણી ફાર્મ હાઉસ પર નથી તો ગઈ ક્યાં? અને રેવાએ પણ ગૌતમને ત્યાં જોયો નથી.
રે ભાઈ, જો ગૌતમને ત્યાં જોયો હોત તો તરત એને મને કહી દીધું હોત કે એને ઓરડીમાં કોઈ માણસને જોયો હતો. ધેટ મીન્સ રાગીણી ગૌતમને લઈને ક્યાંક જતી રહી છે. ગૌતમને લઈને ક્યાં જાય અને શું કામ? ડેમ ઈટ, રાગીણીએ મારી બધી મહેનત પર પાણી ફેરવી નાખ્યું. હેલો, હું કનિકા રાજન્સ બોલું છું. યસ મેમ, બોલો. રાગીણી ચાવડા જો બેંકમાં પૈસા કાઢવા આવે તો તરત મને ઇન્ફોર્મ કરજો. એનીથિંગ સિરિયસ? કયું એટલું કરો, નો ક્વેશ્ચન. તને બેંકમાં તારા કામની સાથે મારું કામ કરવા માટે પણ અપોઇન્ટ કરી છે. ઓકે, રાગીણી એના ઘરે પહોંચી છે કે નહીં એ તપાસ કરાવો, અને જો એ ત્યાં ન હોય તો બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન પર તમારા માણસો મોકલો. રાગીણી મને જોઈએ છે એની હાવ. ગાંડા ચલ ભાગ. એ ગાંડા ચલ ભાગ, ગાંડા ચલ ભાગ, એ ગાંડા ચલ ભાગ. વિહાન, રાગીણી બેનનો ફોન બંધ આવે છે. હવે મને પણ એવું લાગે છે કે આ બધામાં રાગીણી બેન ઇન્વોલ્વ છે. એમણે જ ગૌતમભાઈને ગાયબ કર્યા છે. હવે આપણે પોલીસ કમ્પ્લેન કરાવવી જોઈએ. પોલીસ સ્ટેશન જઈ ગૌતમભાઈ અહીંયા હતા એ વિશે કહેવું જોઈએ. જો પોલીસ કમ્પ્લેન કરીશું તો ઘરમાં બધાને ખબર પડી જશે કે ગૌતમભાઈ હજી જીવે છે, પણ એમની માનસિક પરિસ્થિતિ ઠીક નથી અને ફરી ગાયબ થઈ ગયા છે. જો એવામાં ગૌતમભાઈ પાછા ના આવ્યા તો ઘરમાં જે બધા એમના આવવાની આશા લઈને બેઠા છે એ આશા ફરી તૂટી જશે. પપ્પાજીની તબિયત કાલે જ બગડી હતી, એવામાં જો એમને ખબર પડશે કે ગૌતમભાઈ મળ્યા હતા અને પછી ફરી ગાયબ થઈ ગયા તો એ આઘાત નહીં ઝીલવી શકે. આપણે થોડી ધીરજ રાખીએ. નથી રહી હવે ધીરજ મારામાં, હવે ગૌતમભાઈને શોધવા છે. બસ શોધીશું વિહાન, પણ કોઈ ઉતાવળિયું પગલું ભરીને નહીં. રેવા, રાગીણી બેનની મિસિંગ કમ્પ્લેન ફાઇલ કરીએ. ભલે ગૌતમભાઈ વિશે વાત ના કરીએ, પણ જો રાગીણી બેન મળશે તો ગૌતમભાઈ પણ મળી જ જશે. હા જલ્દી બોલ. મેડમ, રાગીણી બેંકમાં રૂપિયા કઢાવવા આવી હતી. અમે રાગીણીના ઘરે તપાસ કરી પણ રાગીણીના ઘરે તાળું છે.
ઇન્ક્વાયરી કરતા ખબર પડી છે કે રાગીણી બેંકમાંથી નીકળીને સીધી બસ સ્ટેન્ડ તરફ ગઈ છે.